विद्यार्थी मित्रों, चैप्टर नंबर बे आंकड़ाशास्त्र की अंदर सुरेख सहसंबंध जेमनी अंदर आपणे एक रीत भणी चूकेला छीए, जे रीत हती के पूर्णांक मध्य होय त्यारे, जेमना माटेनुं आपणुं सूत्र हतुं आर बराबर सिग्मा एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार छेदमां वर्गमूळनी अंदर सिग्मा एक्स माइनस एक्स बार काउंस ऊपर स्क्वेर, बीजा वर्गमूळनी अंदर सिग्मा वाय माइनस वाय बार काउंस ऊपर स्क्वेर। आ प्रमाणे आपणे सौ प्रथम एक रीत पूर्ण करेली हती। हवे त्यारबाद आपणे बीजी रीत शुरू करवाना छे। बीजी रीत छे के ज्यारे मध्यक अपूर्णांक होय, मध्यक अपूर्णांक होय त्यारे एमना माटेना बे सूत्रों आपणी पासे छे, जेमानी अंदर पहेलू सूत्र छे कि मध्यक अपूर्णांक होय, मध्यक अपूर्णांक होय त्यारे एक सूत्र आवे छे एक्स वाय वाळू अने बीजू सूत्र आवशे यू वी वाळू। जेमानुं एक्स वाय वाळू सूत्र क्यारे लई शकाय, तो के मध्यक अपूर्णांक छे एक्स बार अने वाय बार बन्नेनी किंमतो अपूर्णांक आपणने मळती होय अने साथे चल एक्स अने वायनी किंमतो 30 करता नानी होय त्यारे आपणे सूत्र छे ई एक्स वाय वाळू लई शकाय। अने जो मध्यक एटले एक्स बार अने वाय बार बन्ने अपूर्णांक होय અને સાથે જે ચલ એક્સ વાયની રકમો છે એ 30 કરતાં મોટી હોય તો ત્યારે યુવીવાળી રીત છે એ લઈ શકાય। એટલે અત્યારે આપણે યુવીવાળી રીતની ચર્ચા કરવાની નથી, આપણે અત્યારે શીખવાની છે એક્સ વાયવાળી રીત, કે જેની અંદર પહેલાં તમારે જોવું પડશે કે એક્સ બાર અને વાય બાર બંને કિંમતો અપૂર્ણાંક છે, અપૂર્ણાંક એટલે બંનેના જવાબો પોઈન્ટમાં મળતા હશે, અને પછી જોવાનું છે કે જો બંને અપૂર્ણાંક હોય તો આપેલ રકમ જે ચલ એક્સ અને વાયની આપણને ટેક્સ્ટબુકની અંદર જ આપવામાં આવે છે આ રકમો 30 કરતાં નાની હોવી જોઈએ, તો ત્યારે આપણે એક્સ વાયવાળી રીત લઈ અને દાખલો છે એ ગણી શકીએ છીએ। તો એક્સ વાયવાળી રીત માટેનું સૂત્ર છે આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ ઉપર સ્ક્વેર, બીજા વર્ગમૂળની અંદર એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય કાઉન્સ ઉપર સ્ક્વેર। આ પ્રમાણે એમનું સૂત્ર છે તૈયાર થાય। ફરીથી બોલું છું, આર બરાબર એન સિગ્મા એક્સ વાય, અહીંયા એન અલગ પદ છે અને સિગ્મા એક્સ વાય આખે આખું અલગ પદ છે, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય, સિગ્મા એક્સ અલગ પદ છે, સિગ્મા વાય અલગ પદ છે, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર, એન અલગ પદ છે અને સિગ્મા એક્સ સ્ક્વેર આ બંને પદ અલગ છે, અહીંયા પણ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ ઉપર સ્ક્વેર, એટલે જે અંશમાં આપણે સિગ્મા એક્સની કિંમત મૂકેલી હતી એ જ સિગ્મા એક્સની કિંમત અને કાઉન્સ ઉપર સ્ક્વેર, બીજા વર્ગમૂળની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર, એટલે એન અને સિગ્મા વાય સ્ક્વેર બે પદ અલગ છે, બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, માઇનસ સિગ્મા વાય એટલે અંશમાં જે સિગ્મા વાયનું પદ મૂકેલું હતું એ જ સિગ્મા વાય અને કાઉન્સ ઉપર સ્ક્વેર। તો આ સૂત્રની રીતના દાખલા છે એ અત્યારે આપણે શરૂ કરશું। તો હવે એમના માટેનો દાખલો છે એ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે, સ્વાધ્યાય 2.2 ની અંદર, જેમની અંદર દાખલો આપણને આપેલો છે દાખલા નંબર 4,
બારની અંદર ચેપ્ટર ટુ, જેની અંદર સ્વાધ્યાય 2.2 જેમનો એક્ઝામ્પલ 4 જે આપેલો છે પેજ નંબર 83 ઉપર. તો અત્યારે આપણે આ દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ એમના માટેની રકમ. તો રકમ તમને આપવામાં આવી છે કે એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત વિષય 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે પ્રમાણે છે. કોયડા એટલે એમના માટે પ્રશ્ન છે, 20 પ્રશ્ન આપવામાં આવ્યા છે. તો જેની અંદર આપણને બે ચલ આપવામાં આવ્યા છે. એક છે કે ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા, એટલે ગણિત મુજબ જે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપેલો છે તેની સંખ્યા, અને તર્ક વિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા. તો હવે અત્યારે સૌ પ્રથમ બે ચલો આપણને આપવામાં આવ્યા છે, ગણિત વિષય આધારિત અને તર્ક વિદ્યા આધારિત. તો જેની અંદર આપણે બંને ચલને કહી દઈ કે સૌ પ્રથમ ગણિત આધારિત ઉકેલ, જેને આપણે કહેશું ચલ એક્સ, અને બીજું તર્ક વિદ્યા આધારિત ઉકેલ, જેને આપણે કહેશું ચલ વાય. તો હવે બંને રકમો આપણે મેળવી લેશું. હવે નીચે આપણને સૂચના આપી છે કે આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચે સહસંબંધાંક શોધો. એટલે કે ગણિત અને તર્ક વિદ્યા બંને રીત મુજબ કોયડા ઉકેલવા વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે. સહસંબંધાંક એટલે આર. તો અત્યારે આપણે એમની રકમ લઈ લઈ. તો સૌ પ્રથમ ગણિત આધારિત કોયડાની સંખ્યા, જેમના માટેની આપણને રકમ આપવામાં આવેલી છે, સૌ પ્રથમ ચલ એક્સ એક્સની અંદર 12, 8, 9, 10, 8, 11. ત્યાર પછી ચલ વાય આપણને આપવામાં આવેલો છે, વાયની અંદર 11, 10, 4, 7, 13 અને 16. ચાલો મિત્રો, રકમ આપણી પાસે આવી ગઈ. હવે રકમ આપણને મળી ગઈ તો ત્યારબાદ હવે આપણે આગળ જે કંઈ પણ છે એ ગણતરી કરી શકશું. તો હવે આપણે શીખવાનું છે આમની અંદરથી કે સૌ પ્રથમ કઈ રીતે દાખલો છે એ શરૂઆત થાય. તો જેમના માટે મિત્રો, સૌ પ્રથમ આપણે કીધેલું હતું કે તમે કોઈ પણ દાખલો સહસંબંધ માટેનો ગણશો તો પહેલાં મુખ્ય બે રીત છે, પૂર્ણાંક મધ્યક અને અપૂર્ણાંક મધ્યક. એટલે પહેલાં આપણે એમનો મધ્યક શોધવો પડશે. તો મધ્યક શોધવા માટે બંને ચલના સરવાળા માટેની આપણને જરૂર પડશે. તો ચલ એક્સ માટેનો સરવાળો કરશું તો જેમનો સરવાળો આવશે 58, એટલે જેમને કહેવાય સિગ્મા એક્સ બરાબર 58. ચલ વાય માટેનો સરવાળો કરશું તો જેમને કહેવાય સિગ્મા વાય, જેમનો સરવાળો આવશે સિગ્મા વાય બરાબર 61. હવે આપણે બંનેના મધ્યકો શોધી તો જેની અંદર પહેલું જ સૂત્ર આપણે મૂકશું કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન. સિગ્મા એક્સ એટલે 58 અને છેદમાં એન એટલે અવલોકનોની સંખ્યા. તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે છેદમાં 6. તો માટે એક્સ બાર માટેનો જવાબ અત્યારે આપણને મળશે 9.67. ત્યારબાદ હવે આપણે ગણતરી કરશું વાય બાર માટેની. તો માટે વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન, સિગ્મા વાય 61 છેદમાં એન 6. તો માટે વાય બાર બરાબર 10.17
सत्तर जेमनो अत्यारे आपणने जवाब मळशे 10.17। हवे मित्रो आपणे जोवानुं छे के कई रीतथी आ दाखलो गणी शकाय, तो बे मध्यको जोवा जाशो 9.67 10.17 बंने अपूर्णांक छे। अपूर्णांक एटले बंने पॉइंटमां मळ्या छे तो एमने अपूर्णांक कहेवाय। तो अपूर्णांक मध्यक होय त्यारे मेन रीतनुं नाम आ छे। हवे एनी पेटा बे रीतो छे, तो अपूर्णांक मध्यको मळ्या तो हवे जोवुं पड़े के चल एक्स अने वाय बंनेनी संख्याओ 30 करता मोटी छे के 30 करता नानी छे। तो जोईए आपणे चल एक्सनी संख्याओ 12, 8, 9, 10, 8, 11, વાયની સંખ્યાઓ 11, 10, 4, 7, 13, 16। કહેવાનો મતલબ કે બંને ચલ એક્સ અને વાયના જેટલા અવલોકનો આપેલા છે તે તમામ અવલોકનોની સંખ્યા 30 કરતા નાની છે। તો અહીંયા આપણે સૂત્ર છે એ એક્સ વાય વાળું લઈ અને દાખલો છે એ ગણી શકાય। એટલે એક્સ વાય વાળું સૂત્ર, તો જેના માટેનું સૂત્ર આપણને મળે છે સસંબંધાંક, જેમના માટેનું સૂત્ર થાય માટે આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળની અંદર એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ ઉપર સ્ક્વેર અને બીજા વર્ગમૂળની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય કાઉન્સ ઉપર સ્ક્વેર। તો આ મુજબના બે આ મુજબના સૂત્ર દ્વારા આપણે દાખલો છે એ ગણી શકી। તો હવે આપણે એમના માટેની શરૂઆત કરી। તો સૌ પ્રથમ સૂત્ર આપ્યું છે એન સિગ્મા એક્સ વાય, એન સિગ્મા એન એટલે અવલોકનોની સંખ્યા, સિગ્મા એક્સ વાય એટલે એક્સ અને વાયની કિંમતનો ગુણાકાર અને પછી એનો સરવાળો। એટલે કહેવાનો મતલબ કે કોલમ બનાવવું પડશે એક્સ વાયનું ગુણાકાર, આ એક કોલમ બને, ત્યાર પછી ખાલી સિગ્મા એક્સ, તો આપણે અત્યારે શોધીને મૂકી દીધેલા છે 58, પછી ખાલી સિગ્મા વાય તો એ પણ મેળવીને મૂકી દીધેલા છે 160, છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર એટલે એક્સની કિંમતોના વર્ગ કરો અને પછી એમનો સરવાળો। તો એક્સની કિંમતોના વર્ગ માટેનું કોલમ તૈયાર કરવું પડશે। એવી જ રીતે માઇનસ કાઉન્સમાં સિગ્મા એક્સ એટલે અંશમાં જે સિગ્મા એક્સ મૂકવાના એ જ અહીંયા મૂકાશે પણ કાઉન્સ ઉપર સ્ક્વેર થશે। ત્યારબાદ એન સિગ્મા વાય સ્ક્વેર, એન બધી જગ્યાએ સરખો જ આવવાનો છે। હવે સિગ્મા વાય સ્ક્વેર, વાય સ્ક્વેર એટલે વાયની કિંમતોના વર્ગ અને પછી એમનો સરવાળો અને માઇનસ સિગ્મા વાય કાઉન્સ ઉપર સ્ક્વેર એટલે જે સિગ્મા વાય શોધેલા છે એ જ રકમ અને એના કાઉન્સ ઉપર સ્ક્વેર એટલે જે અંશમાં મૂકવાના એ જ રકમ અહીંયા મૂકવાની થાય। તો હવે આપણે એમના ઉપરથી કોલમ બનાવી, મુખ્ય ત્રણ કોલમની જરૂર પડશે, એક એક્સ વાય માટેનું, આ નિશાન હું અત્યારે સમજૂતી માટે દર્શાવું છું, બાકી ક્યારેય દાખલાના સૂત્રમાં દર્શાવવાના હોતા નથી, એક સિગ્મા એક્સ સ્ક્વેર માટેનું અને એક સિગ્મા વાય સ્ક્વેર માટેનું। તો આ ત્રણ મુખ્ય કોલમો છે આની અંદર આપણે અત્યારે તૈયાર કરવાના થાય તો કરી હવે એમના માટે। તો સૌ પ્રથમ પહેલું જ કોલમ અત્યારે એક્સ સ્ક્વેર માટેનું બનાવું છું અહીંયા, તો એક્સ સ્ક્વેર, ત્યારબાદ વાય સ્ક્વેર માટેનું એટલે વાય સ્ક્વેર અને પછી એક્સ વાયના ગુણાકાર માટેનું એટલે એક્સ વાય। મિત્રો આ કોલમ માટેનો કોઈ જ ક્રમ નથી, એક્સ વાયનું કોલમ પ્રથમ બનાવો, પછી એક્સ સ્ક્વેરનું બીજા નંબરે બનાવો અને વાય સ્ક્વેરનું લાસ્ટ છેલ્લે બનાવો તો પણ ચાલશે, કેમ કે ક્રમ માટે કોઈ નિયમ રાખેલો છે નહીં, આ કોલમ તમે કોઈ પણ રીતે બનાવી શકો છો। તો હવે આપણે તૈયાર કરી એક્સ સ્ક્વેરનું કોલમ, એક્સ સ્ક્વેર એટલે એનો મતલબ એક્સની કિંમતોના વર્ગ। તો હવે પહેલાં 12નો વર્ગ જે એમની સામે મૂકાશે એક્સ સ્ક્વેરના ખાનાની અંદર, 12નો વર્ગ થશે 144, ત્યારબાદ 8નો વર્ગ જે આવશે 64, ત્યારબાદ 9નો વર્ગ જે આવશે 81, ત્યારબાદ 10નો વર્ગ જે આવશે 100, 8નો વર્ગ 64 અને 11નો વર્ગ 121। હવે એમનો સરવાળો પણ કરી લઈ, સરવાળો કરશો એટલે એક્સ સ્ક્વેરનું કોલમ હતું અને સરવાળો લખો એટલે સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર
तमाम रकमों सरवाड़ो आवशे 574। हवे वाई स्क्वेर माटेनु कॉलम, तो एनो मतलब के वाईनी किंमतोना वर्ग, तो वाईनी किंमत पहली छे 11, 11 नो वर्ग थाय 121, त्यार बाद 10, 10 नो वर्ग थाय 100, त्यार बाद 4, 4 नो वर्ग थाय 16, त्यार बाद 7, 7 नो वर्ग थाशे 49, त्यार बाद आवशे 13, 13 नो वर्ग थाशे 169, અને ત્યાર પછી આવશે 16, 16 નો વર્ગ થશે 256। મિત્રો હવે વાય સ્ક્વેરના કોલમનો સરવાળો કરીએ એટલે જેમને કહેવાય સિગ્મા વાય સ્ક્વેર બરાબર જેમનો સરવાળો 711 આપણને મળશે। હવે ત્યારબાદ એક્સ વાય માટેનું કોલમ, એટલે કહેવાનો મતલબ કે એક્સની કિંમત એને ગુણ્યા વાયની કિંમત, તો બંને ચલમાંથી સામ સામેની કિંમતના ગુણાકાર થાય કે 12 સાથે 11નો, 8 સાથે 10નો, 9 સાથે 4નો, 10 સાથે 7નો, આ પ્રમાણે એક પહેલી કિંમત ચલ એક્સની, પહેલી કિંમત ચલ વાયની, બેયનો ગુણાકાર જે એક્સ વાયની અંદર મૂકવાનો થાય, પછી એવી જ રીતે બીજી કિંમત એક્સની, બીજી કિંમત વાયની, બંનેનો ગુણાકાર તેમની સામે એક્સ વાયની અંદર મૂકવાનો થાય, તો મૂકી એમના માટે સૌ પ્રથમ 12 × 11 જેમનો ગુણાકાર આવશે 132, 8 × 10 જેમનો ગુણાકાર થાય 80, 9 × 4 જેમનો ગુણાકાર થશે 36, 10 × 7 જેમનો ગુણાકાર થશે 70, 8 × 13 જેમનો ગુણાકાર થાય 104, 11 × 16 જેમનો ગુણાકાર થશે 176। તો હવે જેમના માટેનો સરવાળો કરી, તો એક્સ વાયનું કોલમ હતું અને એમનો સરવાળો કરી એટલે સિગ્મા એક્સ વાય બરાબર 598 આ એમના માટેનું અત્યારે આપણને ટોટલ મળ્યો। હવે મિત્રો આપણે આ જ બધી રકમો સૂત્રની અંદર મૂકવાની થાય તો લખી હવે સૂત્રની અંદર, તો સૌ પ્રથમ સૂત્ર મૂકેલું છે કે સહસંબંધાંક આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ ઉપર સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય કાઉન્સ ઉપર સ્ક્વેર। હવે એમના માટેની કિંમતો મૂકી, તો સૌ પ્રથમ એન માટેની, તો કે એન એટલે અવલોકનોની સંખ્યા જે મળેલી છે 6, સિગ્મા એક્સ વાય 598 ગુણાકારના સંબંધમાં છે 598 માઇનસ સિગ્મા એક્સ એટલે એક્સના કોલમનો સરવાળો 58 અને એને ગુણ્યા સિગ્મા વાય, સિગ્મા વાયનો સરવાળો છે 160 છેદમાં વર્ગમૂળની અંદર એન સિગ્મા એક્સ સ્ક્વેર, એન એટલે 6, સિગ્મા એક્સ સ્ક્વેર 574 ગુણાકારના સંબંધમાં છે એટલે કાઉન્સમાં મૂકશું 574 માઇનસ સિગ્મા એક્સ એટલે 58 અને એના કાઉન્સ ઉપર સ્ક્વેર, બીજા વર્ગમૂળની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર, એન એટલે 6, સિગ્મા વાય સ્ક્વેર એટલે 711 માઇનસ સિગ્મા વાય કાઉન્સ ઉપર સ્ક્વેર એટલે 160 કાઉન્સ ઉપર સ્ક્વેર। હવે કરી એમના સૌ પ્રથમ ગુણાકાર, તો 6 × 598 તો જેમનો ગુણાકાર આવશે 3588 માઇનસ 58 × 160 જેમનો ગુણાકાર આવશે 3538 છેદમાં વર્ગમૂળની અંદર 6 × 574 જેમનો ગુણાકાર આવશે 3444 માઇનસ 58નો સ્ક્વેર 3364 બીજા વર્ગમૂળની અંદર જેમના માટે 6 × 711 એટલે જેમનો ગુણાકાર આવશે 4266 માઇનસ 160નો સ્ક્વેર 3721। હવે કરીએ આપણે એમની બાદબાકી, તો સૌ પ્રથમ અંશની બાદબાકી 3588 માઇનસ 3538 જેમની બાદબાકી કરતા મળશે 50 છેદમાં વર્ગમૂળની અંદર 3444 માઇનસ 3364 એટલે જેમના માટેનો બાદબાકીનો જવાબ મળશે આપણને 80 અને બીજા વર્ગમૂળની અંદર
4266 माइनस 3721 जेमनी बादबाकी जवाब मळशे 545। हवे सौ प्रथम छेदनी अंदर थी वर्गमूल दूर करवा पड़शे, तो वर्गमूल दूर करवा माटे सौ प्रथम बन्ने नो गुणाकार, तो अंश में 50 एमने में रहेशे। हवे बन्ने ना गुणाकार करी तो के 80 गुणिया 545 बराबर गुणाकार आयो 43600। हवे एमनू वर्गमूल काढवानू छे एटले वर्गमूलनी निशानी, एटले वर्गमूल आवशे 208.806। હવે એમનો આપણે ભાગાકાર કરી તો 50 ભાગ્યા 208.806 એટલે જેમનો જવાબ મળશે 0.24। 0.239 છે, પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 કરતાં મોટો છે એટલે 3 ના 4 થઈ જાય એટલે આપણને જવાબ મળશે 0.24। તો માટે R બરાબર 0.24।